નમસ્કાર વિદ્યાર્થી, કેમ છો? મજામાં? મજામાં જશો બધા. લાસ્ટ લેક્ચરમાં આપણે જે સ્ફટિક લેટાઈસ છે સાત પ્રકારના, એ સાત પ્રકારના સ્ફટિક લેટાઈસની શક્ય વિચલન ગોઠવણીઓ ઉપરથી 14 પ્રકારના બેવિસ લેટાઈસ મળે છે. છોકરાઓ, એ 14 પ્રકારના બેવિસ લેટાઈસને યાદ રાખવા માટે આપણે ટ્રીક કરેલી હતી કે જે સાત પ્રકારના સ્ફટિક છે એના માટે આપણે સૂત્ર લખ્યું હતું CTOHERMCTC, અને જે શક્ય વિચલનો છે એના માટે આપણે એક ડિજિટ યાદ રાખ્યો હતો કે જેનું નામ, કે જે ડિજિટ છે 324-11-21, ને જેની મદદથી આપણે જે ટેબલ છે કે જેમાં એક MCQ પૂછાય છે એ MCQ વિશે આપણે વાત કરેલી. આજના લેક્ચરમાં છોકરાઓ આગલા ટોપિકની વાત કરીએ તો એના પછી આવે છે એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા. વાત કરવાની છે આપણે આજના લેક્ચરમાં એકમ કોષમાં પરમાણુની સંખ્યા. હવે આ એકમ કોષમાં પરમાણુની સંખ્યા એટલે શું? છોકરાઓ, આપણને ખબર છે, માનો કે આપણે ઘન, સાદો ઘન, આપણે એકમ કોષના પ્રકારો આપણે જોઈ ગયા. તો માનો કે સાદો ઘન છે. શું છે સાદો ઘન? સાદા ઘનમાં ઘટકો માત્ર ને માત્ર ક્યાં હોય છે? ખૂણાઓ. પણ જો આ ખૂણા ઉપર રહેલા ઘટક કણની વાત કરવામાં આવે તો આ ઘટક કણ ખાલી આ એક કણનો હોય નહીં, અથવા તો આ એક સંઘનનો હોય નહીં, એ સહિયારો હોય. કઈ રીતના? તો કે આ બીજો એક એકમ કોષ હોય. આ રીતના એક બીજો એકમ કોષ પણ કરો તો આના કેટલા ભાગ પડ્યા? બે. હવે આની ઉપર પણ એક એકમ કોષ હોય. તો ફલકના કેન્દ્રમાં એટલે અહીંયા હોય, તો અહીંયા હોય આ જે
આ સંબંધમાં એટલે કે ફલક પર રહેલો ઘટક કણ માં કેટલાનો ભાગ રોકાય એટલે કે એનો 1/3 ભાગ રોકાય અને ઈ જ રીતના જો કેન્દ્રમાં આ કેન્દ્રમાં ઘટક કણ રહેલો છે તો એ કોઈની સાથે ભાગીદારી કરશે તો કે ના એ કોઈ સાથે ભાગીદારી કરશે નહીં તો એ કેન્દ્ર ઉપર રહેલો ઘટક કણ એ કેટલો હોય આખો હોય કેવો હશે તો કે આખો જોવા મળશે તો એકમ કોષ્ટક પરમાણુની સંખ્યાની ગણતરી કરવી હોય તો છોકરાઓ આ વસ્તુ પહેલા આપણે યાદ રાખવી પડશે કે ખૂણા પર રહેલો ઘટક કણ છે કેટલો ભાગ રોકે તો કે 1/5 ભાગ ફલક પર રહેલો ઘટક કણ છે કેટલો ભાગ રોકશે 1/3 ભાગ અને જો કોઈ પણ ઘટક કણ કેન્દ્રમાં હશે તો કેટલા રોકશે 1 ઘટક કણ આપણે ગણતરી કરવી છે એકમ કોષ્ટક રહેલા પરમાણુની સંખ્યા આપણે એકમ કોષના ઘણા બધા પ્રકાર પડ્યા હતા આદિ એકમ કોષ એટલે કે સાદો એકમ કોષ ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે કે ઘટક કણ ક્યાં હોય ખૂણા ઉપરાંત ફલકના કેન્દ્રમાં અને અંતઃકેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત આ બધાયમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હવે મારે એ ગોતવી છે પહેલા હું સાદા ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યાની વાત કરું કેમાં સાદા ઘન તો જો સાદા ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા સાદા ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા સાદો ઘન અહીંયા આપણે દોરીએ ઘટક કણ
એક ઘટક કણ દ્વારા કેટલો ભાગ ઉકાય 1/8 વત્તા ફલક ઉપર કેટલા ટોટલ ઘટક કણ હોય 6 એક ફલક ઉપર કોઈ પણ ઘટક કણ હાજર હોય તો અહીં એક સમઘનમાં એનો કેટલો ભાગ આવે તો કે 1/3 એટલે 8 × 1/8 એટલે 1 અને 6 × 1/2 3 ટોટલ 4 પરમાણુ હાજર હોય મતલબ કે ફલક કેન્દ્રિત એકમ કોષ હશે તેમાં એકમ કોષની પરમાણુની સંખ્યા કેટલી હશે 4 ફલક કેન્દ્રિત એકમ કોષમાં એકમ કોષની પરમાણુની સંખ્યા કેટલી 4 સાદા ઘનમાં કેટલી હતી 1 હવે આપણે વાત કરીએ અંતઃકેન્દ્રિત બરાબર ત્રીજો પ્રકાર લઈ લઈએ અંતઃકેન્દ્રિત હવે અંતઃકેન્દ્રિત ઘનની આપણે વાત કરીએ છોકરા તો અંતઃકેન્દ્રિત ઘનમાં શું એક ખાલી ના ખાલી એક સેન્ટરમાં ઘટક પણ હાજર હશે તો આ એક સમઘન દોરી લઈએ આઠે ખૂણા ઉપર 11 સેન્ટર તો અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા એટલે ખૂણા પર રહેલા ઘટક કણો એક ઘટક કણ દ્વારા રોકાયેલો કદ એને ગુણ્યા અહીંયા ફલક પરની બંને શું આવશે કેન્દ્ર પર રહેલા ઘટક કણો એને ગુણ્યા એના દ્વારા રોકાયેલો કદ એક જ બે ત્રણ છે ખાલી કિંમત જ બિંદુ મૂકવાને છે આ યાદ રાખવાનું બધું આવડી જાય ખૂણા ઉપર કેટલા ઘટક કણ છે તો કે 8 એક ઘટક કણ દ્વારા કેટલો ભાગ રોકાય 1/8 વત્તા કેન્દ્ર ઉપર કેટલા ઘટક કણ છે 1 જ તો 1 એને ગુણ્યા ઈ કોઈ આરે ભાગીદારી કરે તો કે ન કરે 1 ગુણ્યા 1 એટલે 1 1 1 2 એટલે 1 ટોટલ 2 પરમાણુ છે એ અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ હોય એટલે કે જો અંતઃકેન્દ્રિત એકમ કોષ હશે તેમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હશે 2 હશે હવે વાત કરીએ અંતઃકેન્દ્રિત એટલે કે છેડા કેન્દ્રિત બરાબર છેડા કેન્દ્રિત હવે એમાં તમને ખબર છે કોઈ પણ સામસામેની બાજુના કેન્દ્રમાં એક ઘટક પણ છે હાજર હોય એક ઘટક પણ અહીંયા એક ઘટક પણ તો આ બધું એન ટુ એ રહેશે ખૂણા પર તો ઘટક પણ હશે દસમા કેન્દ્રની બંને ક્યાં હશે ફલક ઉપર અહીંયા પાછું શું આવી જશે ફલક પર રહેલા ઘટક કણ ગણતરી કરીએ ખૂણા પર રહેલા ઘટક કણ કેટલા છે પરમાણુ જો ફલક કેન્દ્રિત એકમ કોષ હશે તેમાં એકમ કોષની પરમાણુની સંખ્યા 4 આવે એટલે કે એમાં 4 પરમાણુ છે એક એકમ કોષમાં હાજર હોય અને જો સાદો ઘન હોય તો એમાં એકમ કોષની પરમાણુની સંખ્યા કેટલી હશે 1 હશે કેટલી 1 બરાબર છે તો આ એકમ કોષની પરમાણુની સંખ્યા છે એની વાત થઈ આ ને બહુ શાંતિથી હોમવર્ક કરજો પ્લસ માં બુક માં તમને આ ત્રણેય માટે 3 ડાયમેન્શન આકૃતિઓ આપી છે એટલે જ્યારે જ્યારે તમે હોમવર્ક કરતા હોય ત્યારે ટેક્સ્ટ બુક સામે રાખી અને એમાં જે 3 ડાયમેન્શન માં આકૃતિઓ છે તે 3 ડાયમેન્શન માં આકૃતિઓ છે એને જોજો આ લેક્ચર ભરી અને તમે જોશો એટલે 100% સમજાઈ જશે કે આમાં શું કહેવા માંગે છે તો આ બાબતે એકમ કોષ દીઠ પરમાણુઓની સંખ્યા સ્વતુ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તો આને એકવાર રફ નોટમાં અને એકવાર પેપર બુકમાં છે તમારે શાંતિથી લખવાનું છે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ હજી કહું છું એમ નિયમિત તૈયારી કરતા રહેજો જો નિયમિત તૈયારી કરતા રહેશો તો આ જરાય અઘરું થશે નહીં પણ જો એકવાર તૈયારી મૂકી દેશો તો બહુ જ અઘરું લાગશે એટલે વારંવાર કહું છું એમ નિયમિત રિવિઝન અને નિયમિત લેક્ચર્સ છે કે અટેન્ડ કરતા રહેજો તો વાંધો આવશે નહીં તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ